બેંક ઓફ બરોડામાંથી મેં ક્રેડિટ કાર્ડ કઢાવેલું હતું અને જે મારું ગુજરાતમાં કુરિયર આવવાનું હતું, જે કુરિયર આવેલું હતું તે પણ મેથી સિમરી ગયું હતું. તો ત્યાંથી મને ફોન આવ્યો ગુજરાતમાંથી કે ભાઈ કુરિયર તમારું આવ્યું છે. તો મેં કીધું મેથી સિમરી ને મારું સેવા સિમરી ગામ છે, એ પોઝિશનમાં મારા 3-4 દિવસ થઈ ગયા ત્યાંથી મને કુરિયર મળી ગયું. અને આવી રીતે મને ગુજરાતમાંથી ફોન આવ્યો, ફ્રોડવાળાનો જ હતો, પણ મને ખબર નહીં કે ગુજરાતમાંથી બોલું છું હું કરીને. અને જ્યારે મને કીધું કે તમારું સરનામું ચેન્જ કરવા માટે તમારે એક્ટિવ કરાવવું પડશે, કુરિયર ડીએક્ટિવ થઈ ગયું છે, ત્યાંથી જ્યારે મને એવું કીધું તો મેં કહ્યું મારે શું કરવા, તમે મોકલી દેલો. તો કે ના, તમારે 5 રૂપિયાનું પેમેન્ટ કરવું પડે એક્ટિવ કરાવવા માટે. તો મેં કીધું મારે શું કરવા કરવું પડે. તો કે ના, એ સિસ્ટમ રૂલ્સ આવે છે એવું કરીને મને કીધું. એટલે મને કીધું કેવી રીતે મેં કીધું કરવાનું. તો કે હું એક લિંક મોકલું છું, એ લિંક ઉપરથી તમે પેમેન્ટ કરી દો. મેં કીધું સારું. એટલે એ લિંક મોકલી અને મેં ઓપન કરી અને 5 રૂપિયાનું પેમેન્ટ મારા ફોનથી જ કર્યું. પણ 5 રૂપિયાની જગ્યાએ 25-25 હજારના 4 હપ્તા કપાઈ ગયા. એટલે આ રીતે મારી જોડે ફ્રોડ થયેલું છે. શું નામ તમારું? પટેલ વિશાલ. ગામ? સિમરી.